આજે આપણે જોઈશું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા એક અગત્યનો પરિપત્ર જાહેર થયો છે. ધોરણ 9-12ના તમામ વિદ્યાર્થી મિત્રો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તમામ વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો ખાસ શેર કરી દેજો. બોર્ડની પરીક્ષા ક્યારે યોજાશે, દિવાળી ઉનાળું વેકેશન કેટલા દિવસનું હશે અને ક્યારે પડશે, ધોરણ 9ની પ્રખરતા શોધ કસોટી ક્યારે હશે, ધોરણ 10, 11 અને 12ની એક્ઝામ ક્યારે હશે અને મેઇન બોર્ડ એક્ઝામ તમારે ક્યારે હશે એ જોઈશું આજના આ લેટેસ્ટ વિડીયોમાં. વિડીયો ઉપર ચેનલ ઉપર નવા છો તો અત્યારે સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને ઓન કરી દો જેથી નવી નવી માહિતી તમને સૌ પ્રથમ મળી શકે. તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. તો ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ એટલે કે GSEB દ્વારા એક ઓફિશિયલ પરિપત્ર જાહેર કરાયું છે. તો એમાં જણાવવામાં આવ્યું છે કે રિપીટરની એક્ઝામ તો હમણાં જ લેવાઈ ગઈ, એનું પરિણામ ભી ટૂંક જ સમયમાં હવે આવશે. તો એમનો તો કોઈ પ્રશ્ન નથી અને એમને એમની એડમિશન પ્રોસેસ ભી હવે શરૂ થઈ જશે રિઝલ્ટ બાદ. પછી છે પ્રથમ પરીક્ષા. ધોરણ 9-12ના વિદ્યાર્થી મિત્રો માટે પ્રથમ પરીક્ષા તારીખ 10-10-2022થી 18-10-2022 દરમિયાન યોજવામાં આવશે. પછી દ્વિતીય પરીક્ષા એટલે કે પ્રિલિમ એક્ઝામ એ તમારે ધોરણ 9-12ના વિદ્યાર્થી મિત્રો માટે 27 જાન્યુઆરી 2023થી 4 ફેબ્રુઆરી 2023 દરમિયાન યોજવામાં આવશે. પછી છે પ્રખરતા શોધ કસોટી 2023 માટે પ્રખરતા શોધ કસોટી ધોરણ 9ના વિદ્યાર્થી મિત્રો માટે તારીખ 7 ફેબ્રુઆરી 2023ના રોજ યોજવામાં આવશે. પછી છે બોર્ડની એક્ઝામ ક્યારે હશે. તો તમારી બોર્ડની એક્ઝામ કઈ સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જે શાળા કક્ષાએ જ લેવાની હોય છે તે હોય છે તારીખ 13 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી, 3 દિવસની અંદર લઈ લેવાની રહેશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થી મિત્રો માટે એની પ્રાયોગિક એક્ઝામ તારીખ 20 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી દરમિયાન યોજવામાં આવશે. હવે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ SSC અને HSC. કઈ એક્ઝામ? SSC અને HSC એટલે કે ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડની એક્ઝામ. ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની એક્ઝામ ક્યારે યોજાશે? તો તારીખ 14 તારીખથી ચાલુ થાય છે. ક્યારથી ચાલુ થાય છે? તારીખ 14થી ચાલુ થાય છે 14 માર્ચથી 31 માર્ચ દરમિયાન યોજવામાં આવશે. અને ધોરણ 11 અને ધોરણ 9ની શાળાકીય પરીક્ષા એ તારીખ 10/4/23થી 21/4/23 દરમિયાન યોજવામાં આવશે. અને આ સૂચના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. શૈક્ષણિક વર્ષ 22-23 માટે ધોરણ 9-12ના વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો કરવામાં આવશે નહીં એ ચોખવટ કરી દીધી છે ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા. અને બીજી સૂચના એ છે કે ધોરણ 9-12ની પ્રથમ પરીક્ષા માટે જૂનથી સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ રહેશે અને પ્રિલિમ એક્ઝામ માટેનો અભ્યાસક્રમ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થી મિત્રો માટે 100% રહેશે. એક અગત્યની માહિતી છે. નેક્સ્ટ શું છે? નેક્સ્ટ છે શૈક્ષણિક સત્રની વેકેશનની યાદી. તો તમારું પ્રથમ સત્ર 13/6/22થી 19/10/22 સુધીનું રહેશે. ટોટલ 104 દિવસનું કાર્ય દિવસ રહેશે. હવે ઇમ્પોર્ટન્ટ છે દિવાળી વેકેશન. ક્યારે રહેશે દિવાળી વેકેશન? તો દિવાળી વેકેશનની તારીખ જાહેર થઈ ગઈ છે. 20/10/22થી 9/11/22 દરમિયાન તમારી દિવાળી વેકેશન રહેશે અને ટોટલ 21 દિવસનું દિવાળી વેકેશન રહેશે. પછી બીજું સત્ર ક્યારે ચાલુ થશે? તો તમારું બીજું સત્ર તારીખો કઈ તારીખથી ચાલુ થશે? 10/11/22થી 30/4/23 દરમિયાન તમારું બીજું સત્ર રહેશે. પછી પાછું એક વેકેશન પડશે, ઉનાળુ વેકેશન રહેશે 1/5/23થી
4/6/23 दरमियान टोटल 35 दिवस रहे कि 21+35 के 65 दिवस टोटल तमने वेकेशन मळशे, दिवाळी प्लस उनाळु वेकेशन। अने अमुक जाहेर रजाओ पण हशे। कई कई जाहेर रजाओ छे तो दिवाळी वेकेशन केटला दिवसनुं छे? दिवाळी वेकेशन छे तमारू 21 दिवसनुं। दिवाळी वेकेशन छे तमारू केटला दिवसनुं छे? 21 दिवसनुं। उनाळु छे 35 दिवसनुं। जाहेर रजा छे 17, स्थानिक रजा छे 7, એટલે ટોટલ તમારે 80 રજાઓ આવશે। માસવાર કાર્યક્રમ ભી આપેલ છે અને કઈ તારીખે રજા છે એ પણ આપેલ છે, શેની રજા છે એ પણ આપેલ છે। 9/8/22 રોજ રજા છે, 11/8 રજા છે, 15/8 રજા છે, 19/8, 5/10, 14 જાન્યુઆરી મકર સંક્રાંતિ, 16/26 જાન્યુઆરી પ્રજાસત્તાક, 19/2, 8/3, 23/3, 30/4, 7/4, 14/4, 22/4 ના રોજ પણ રજા રહેશે। હજી ઘણી રજાઓ એડ થઈ શકે છે એવી ચોખવટ પણ કહેવામાં આવેલી છે। હજી ઘણી રજા એડ થઈ શકે છે એવી ચોખવટ કરવામાં આવી છે। શું કહ્યું છે? ઉપરોક્ત જાહેર રજાઓની તારીખ સરકારશ્રી દ્વારા કોઈપણ ફેરફાર કરવામાં આવે તો તે મુજબ ફેરફાર પણ થઈ શકે છે, તે મુજબ ફેરફાર પણ થઈ શકે છે। આ ફેરફારની નોંધ ક્યાં આપવામાં આવશે? એ સોશિયલ મીડિયા, આપણા ગુજરાતના શિક્ષણ મંત્રીના ટ્વિટર એકાઉન્ટ અથવા તો ગમે તે સોશિયલ મીડિયા દ્વારા તેની માહિતી આપવામાં આવશે, અથવા તો ઓફિશિયલ પરિપત્ર પણ કરવામાં આવશે તે નાની મોટી રજાઓ માટે। ઓફિશિયલ પરિપત્ર છે એનજી વ્યાસ સાહેબની, અહીંયા સાઇન પણ કરેલ છે, તમે જોઈ શકો છો। તો ફાઇનલી તમારી બોર્ડની એક્ઝામની તારીખ જાહેર થઈ ગઈ છે। તમામ વિદ્યાર્થી મિત્રોને ઓલ ધ બેસ્ટ।